અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં આગામી 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થશે. સમગ્ર દેશ અને દુનિયામાં વસતા તમામ રામ ભક્તો એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના ન્યૂ રાણીપમાં રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. 8 જાન્યુઆરીએ ગુજરાતથી રામનગરી અયોધ્યા માટે રવાના થશે. આ રથયાત્રા ગુજરાત, એમપી, યુપીના 14 શહેરોમાંથી 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. આ પછી અયોધ્યામાં રામલલાને 51 લાખનો રથ અર્પણ કરાશે. 1990ના દાયકાની શરૂઆતમાં લાલકૃષ્ણ આડવાણીએ પ્રથમ પૂજનીય સોમનાથ જ્યોતિર્લિંગ ધામથી અયોધ્યા સુધી રથયાત્રા કાઢી હતી. રામ મંદિર આંદોલન રથયાત્રા બાદ જ સામાન્ય લોકો સુધી પહોંચ્યું હતું. હવે 33 વર્ષ બાદ અયોધ્યા સુધી યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ રાજ્યના કુલ 1008 લોકો જોડાશે. આ યાત્રા માટે આશરે 50 કરોડનું દાન એકત્રિત કરાશે. રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામધૂન ગાવામાં આવશે. એક રથમાં 15 લોકો બેસી શકશે. યાત્રા દરમિયાન ભગવાન શ્રી રામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંકી દર્શાવાશે. 1400 કિલોમીટરની યાત્રા 14 શહેરોમાંથી પસાર થઈ 20મી અયોધ્યા પહોંચશે. જો રથયાત્રાના રૂટની વાત કરીએ તો 8 જાન્યુઆરીથી રથયાત્રાનો પ્રારંભ થશે અને પછી 9 જાન્યુઆરીએ ગોધરા, 10 જાન્યુઆરીએ દાહોદ, 11 જાન્યુઆરીએ બંદાવર, 12 જાન્યુઆરીએ ઉજ્જૈન, 13 જાન્યુઆરીએ પચોર, 14 જાન્યુઆરીએ ગુના, 15 જાન્યુઆરીએ શિવપુરી, 16 જાન્યુઆરીએ ઝાંસી, 17 જાન્યુઆરીએ ઉરઈ, 18 જાન્યુઆરીએ કાનપુર, 19 જાન્યુઆરીએ લખનૌથી 20 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 22 જાન્યુઆરીએ શ્રીરામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠામાં જોડાશે. આવા જ અન્ય વિડીયો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.